मित्रों स्वागत छे आप सर्व विद्यार्थी मित्रों तमारी પોતાની YouTube चैनल पर। आ वीडियो में आपणे धोरण 5 विषय गुजराती जेनुं पुस्तक बदलायुं छे केकारो जेनी गाला स्वाध्याय पोथीनुं संपूर्ण सोल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आ पाठ 3 सवारे सळवळ जेना भाग नंबर 2 नुं अपनी आ चेनल पर धोरण 5 ना तमाम विषय ना वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सएप ग्रुप में जोड़ावा इच्छता होय तो जेनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेल छे जेनी मदद थी तमे अमारा व्हाट्सएप ग्रुप में जोड़ाई शकशो अने जेमां तमने तमाम पाठनी लिंक पण मळी जशे। तो चलो आपणे जोईए गाला स्वाध्याय पोथीनुं सॉल्यूशन। तेमां छे आपणे प्रश्न नंबर 9 वार्ता में आता अंग्रेजी शब्दों अर्थ तमने आवड़ता हो लखो ना आवड़े तेना अर्थ तमारा शिक्षक ने कि अन्य कोई ने पूछी ने लखो। नंबर 1 रिवर फ्रंट तो नदी किनारा आगलनो भाग। नंबर 2 स्पीकर तो ध्वनि विस्तारक यंत्र। नंबर 3 डेबिट कार्ड तो तमारा खाता में रहेल जमा पैसा उपाड़ी के चूकवी शकाय तेवू कार्ड। नंबर 4 CID तो सेंट्रल इन्वेस्टिगेशन डिपार्टमेंट गुना शोधक शाखा। नंबर 5 मैडम तो स्त्री माटेनु आदरवाचक संबोधन। नंबर 6 हेल्पलाइन मदद रेखा। नंबर 7 ब्लॉक अटकावू स्थगित करवू। नंबर 8 सॉरी दिलगिरी सूचक शब्दों। नंबर 9 चेन कपड़ा के बेग के पाकिट वगैरह में बे पड़नों जोड़नारी के जुदा पाड़नारी कड़। नंबर 10 जेंटलमेन तो सज्जन सद्गृहस्थ। नंबर 11 शर्ट तो खमीस। नंबर 12 फेशन तो पहरवेश अने रहेणी कहेणी वगैरेनी प्रचलित पद्धति। नंबर 13 प्लान तो योजना। नंबर 14 हेल्लो तो नमस्ते अभिवादन माटे वपरायेल उद्गार। नंबर 15 कैप्टन तो कप्तान। नंबर 16 कॉलेज तो महाशाला। नंबर 17 टीम तो साथे काम करनार लोकोनुं जूथ। नंबर 18 मिस्टर तो श्रीमान। नंबर 19 कोच तो तालीम आपनार। नंबर 20 सैंडविच तो वच्चे मसालो भरिया होय तेवा ब्रेडना बे टुकड़ा। नंबर 21 स्टॉल तो दुकान। नंबर 22 ऑल ध बेस्ट तो अंतरथी शुभेच्छाओ। नंबर 23 पोलिस तो चळकाट। नंबर 24 आई कार्ड तो ओळखपत्र। नंबर 25 अप टू डेट तो व्यवस्थित अद्यतन। नंबर 26 स्केच तो रेखाचित्र। नंबर 27 लुक एट मी तो मारी सामे जो। नंबर 28 थैंक्स सर साहेब तमारो आभार। प्रश्न नंबर 10 जासूस वर्सिल आऊ केम करे छे साचा विकल्प ने आगळ खरू करो। नंबर 1 પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેનું જાનકી બહેનને પૂછે છે કારણ કે તો જવાબ આવશે કે કાર્ડ બંધ કરાવવા તે માહિતીની જરૂર। નંબર 2 ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકી બહેન અને શરિતા બહેનને પ્રશ્નો પૂછે છે કારણ કે તો જવાબ આવશે કે ચોરીના બનાવની જાણકારી મેળવવા। નંબર 3 અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત શું થયું તેની જાણકારી માંગે છે કારણ કે તો જવાબ આવશે કે પાકીટમારના દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા। નંબર 4 મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમારનું રેખાચિત્ર બનાવી કાઢે છે કારણ કે તો જવાબ આવશે કે પાકીટમારનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે। નંબર 5 તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને શંકમંદ સાથે વાત કરે છે કારણ કે તો જવાબ આવશે કે તેથી શંકમંદને બરાબર જોઈ પારખી શકે। નંબર 6 બીજા શંકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈ કાર્ડ ધરે છે કારણ કે તો જવાબ આવશે કે તેથી શંકમંદ તપાસ કરવા દે અને છટકે નહીં। નંબર 7 સોમુ સાંગીને મો રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે કારણ કે તો જવાબ આવશે કે પાકીટમારની મૂંછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા। નંબર 8 સોમુ સાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે કારણ કે તો જવાબ આવશે કે તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે મૂંછ નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 નીચેનામાંથી કઈ બાબતો વર્સિલને સારો જાસૂસ બનાવે છે તે બાબતો સામે ખરું કરો અને તમારા આ આવડત છે હોય તો તેની સામે પણ ખરું કરો। આવડત આપેલી છે વર્સિલ અને તેની આવડત, ચિત્રો દોરવાની આવડત તો વર્સિલ,
માણસોના ચહેરા હલનચલન ઝીણવટથી જોવા વર્સિલ અને આવડત, અવલોકન પરથી તારણો કાઢવા વર્સિલ અને આવડત, લોકોના દેખાવ પરથી અનુમાન લગાવવું વર્સિલ અને આવડત, અનુમાનની ખરાઈ કરવા પુરાવા શોધવા વર્સિલ અને આવડત, અનુમાન ખોટું પડે તો નવું અનુમાન કરવું વર્સિલ અને આવડત, જરૂર પડે કડકાઈ દેખાડવી વર્સિલ અને આવડત, ખબર ન પડે તે રીતે માહિતી વાત કઢાવવી વર્સિલ અને આવડત, નજીક અને દૂરથી જે દેખાય તેની સરખામણી કરવી વર્સિલ, મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદરૂપ થવું વર્સિલ અને આવડત. તો આ બધીમાંથી વર્સિલની કઈ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થઈ? તો જવાબ આવશે કે વર્સિલની ઉપરની તમામ આવડત સોમુને પકડવામાં ઉપયોગી થઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. સોમુ સાંગી પર પાકીટમાર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો. જે તે મુદ્દો હોય તેની સામે જ ખરું કરવાનું છે. નંબર 1, તેણે ગુલાબી રંગનું ઊભું લીટીવાળું શર્ટ પહેરેલું. ત્યાર પછી નંબર 2, કે તેને આગળથી ટાલ પાછળ વાળ લાંબા થતા ખરું. નંબર 3, વર્સિલ વાત કરવા ગયો તો તેણે તેની સાથે મોજથી વાત. નંબર 4, તે વર્સિલને આંખમાં આંખ નાખીને વાત કરતો હતો. નંબર 5, તેના પાકીટમાં બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. નંબર 6, તેના ખિસ્સામાં મૂછો હતી. નંબર 7, તેની પાસે બહેનનું ડેબિટ કાર્ડ હતું. નંબર 8, તેણે પોલીસ કરેલા બૂટ પહેર્યા હતા. નંબર 9, તેના પાકીટમાં 500 થી 8 કડકડતી નોટો હતી ખરું. નંબર 10, તેના હાથમાં પેલી ખાસ દાબેલી ન હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, કે નીચેના ચિત્રોમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે ચિત્ર જણાવો. આપેલા ચિત્રમાંથી કોઈ એકનું વર્ણન લખો. છેલ્લા ખાનામાં વર્સિલનું ચિત્ર દોરો. ચાલો, પહેલું ચિત્ર છે સોમુ સાંગી, જાનકીબહેન, રિવરફ્રન્ટ, વિજય ટંડેલ અને વર્સિલ નાગરેચા, જેનું ચિત્ર અહીં તમારે દોરવાનું છે આ રીતના. તો જોઈએ તેનું વર્ણન, કે સોમુ સાંગી એક પાકીટમાર છે. તે એકદમ ટપ ટીપવાળો છે. તેના વાળ ઓળેલા છે. તેના બૂટ આજે જ કરેલી પોલીસથી ચમકે છે. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ છે. તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું છે. તેને આગળથી માથામાં ટાલ છે. તેને પાછળના લાંબા વાળમાં મહેંદી લગાડેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, કે પાઠ્યપુસ્તકની વાર્તા પીછીએ પકડ્યોને અંતે દોરેલા બંને રેખાચિત્રોમાં શું સમાન છે અને શું જુદું છે તે લખો. મૂછ વિશે તમારું અવલોકન નોંધો. તો બંને ચિત્રોમાં સમાન બાબતો, તો નદી કિનારો છે, નદીમાં હોડી તરે છે, નદીને સામે છેડે મકાનો છે, પંખીઓ ઉડે છે, પુરુષ પીઠ દેખાય તેમ ઊભો છે. તો બંને ચિત્રોમાં જુદી જુદી બાબતો, તો પહેલું ચિત્ર અને બીજું ચિત્ર. તો પહેલું ચિત્ર, ડાબી બાજુ સૌથી ઊંચું મકાન છે, જમણી બાજુ સૌથી ઊંચું મકાન છે, ત્રણ હોડી છે. બીજા ચિત્રમાં 3 હોડી છે. પહેલા ચિત્રમાં પુરુષને મૂછ જણાતી નથી. બીજા ચિત્રમાં પુરુષને મૂછ હોય એવું જણાય છે. પ્રશ્ન નંબર 15, આપેલા વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આ રીતના આપણે એરો કરીશું, ડાબી બાજુ. ત્યાર પછી હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો આપણે ઊભો લીટો કરીશું, અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો તેમાં આપણે જમણી બાજુ નિશાની કરીશું. તો જોઈએ ઉદાહરણમાં, તે રીતના આપણે નીચે જોઈએ. નંબર 1, સ્વામી અમારો જાગશે, તો હવે પછી ક્રિયા છે તો તેમાં આપણે જમણી બાજુ. ત્યાર પછી નંબર 2, મને પણ જાદુ આવડી જશે, તે ક્રિયા પણ પછી. નંબર 3, હવે હું વરસાદ સાથે રમવાનું છું, તે ક્રિયા પણ પછી. નંબર 4, કૂદે છે નાજુક ને નમણા હરણા, તો તે ચાલી રહી છે ક્રિયા. નંબર 5, ફરફરતી મૂછ ઉગી એક, તો તે આપણે અગાઉ થયેલી છે. નંબર 6, પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા, તે પણ પછી થયેલી છે. નંબર 7, તરલી કિલ્લા તડકો વાળવા સાવરણી લઈને આવી હતી, તો તે પણ આપણે પછી થયેલી છે. નંબર 8, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહવો લૂંટી શું, તો હવે એ ક્રિયા થશે. નંબર 9, ધોળા ધોળા સસલા તમે ગયા હતા ક્યાં, તો એ ક્રિયા થઈ ગઈ છે. નંબર 10, બૌદ્ધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે, તો તે ક્રિયા પછી થશે. ત્યાર પછી છે નંબર 1, કાચબાએ લાકડી પકડી, તો તે ક્રિયા પણ
થઈ ગઈ છે. નંબર બે, હું સોમનાથની જાત્રાએ જઈશ તો તે ક્રિયા થશે. ત્યાર પછી છે નંબર ત્રણ, મમ્મી હું એક નોટબુક શોધી છું તો તે ક્રિયા શરૂ છે અત્યારે. નંબર ચાર, આપણે વારાફરતી હાથી પર બેસીશું તો તે ક્રિયા થવાની છે. નંબર પાંચ, કે બાળકો ક્રિકેટ રમે છે તો તે ક્રિયા અત્યારે શરૂ છે. ત્યાર પછી છે નંબર છ, ભીમે લાડુ ખાધા તો તે ક્રિયા થઈ ગઈ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ, ચિત્ર જોવો, ઉદાહરણ વાંચો, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય બનાવો. અહીં ઉદાહરણમાં આપેલું છે તે પ્રમાણે આપણે નીચે જોઈએ. નંબર એક, કૌંસમાં આપેલું છે મોંઘું અને સસ્તું. ડબ્બી બેનો આઈસ્ક્રીમ ડબ્બી એક કરતાં મોંઘો છે. ડબ્બી ત્રણનો આઈસ્ક્રીમ ડબ્બી બે કરતાં સસ્તો છે. અને ડબ્બી એકની એક અને ડબ્બી ત્રણની કિંમત સરખી છે. ત્યાર પછી જોઈએ નંબર બે, દૂર અને નજીક. તો ભારતીના ઘરથી સમીરનું ઘર નજીક છે. ભારતીના ઘરથી નેહાનું ઘર દૂર છે. નંબર ત્રણ, ઝડપી અને ધીમું, એ આપણને આપેલા છે કૌંસમાં શબ્દો. ગાય કરતાં સિંહ ઝડપી છે. બધા પ્રાણીઓમાં ચિત્તો સૌથી ઝડપી છે. નંબર ચાર, લાંબુ અને ટૂંકું, બીજી આંગળી લાંબી હોય છે, ટચલી આંગળી સૌથી ટૂંકી હોય છે. એક પણ આંગળી એક સરખી નથી. નંબર પાંચ, વજનદાર અને હલકું, એ કૌંસમાં શબ્દો આપેલા છે. ચોપડી પેન્સિલ કરતાં વજનદાર છે. કંપાસ દફતર કરતાં હલકો હોય છે. નંબર છ, વધારે અને ઓછું. તો સરોજને અંગ્રેજીમાં વધારે ગુણ છે. તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતાં વધારે છે. સરોજને ગણિતમાં સૌથી વધારે ગુણ છે. નંબર સાત, મોટું નાનું. તો અમારા ઘરમાં સૌથી નાનું બાળક હું છું. મારા કરતાં મારા પપ્પા મોટા છે. મારા દાદા ઘરમાં સૌથી મોટા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર, માહિતીને આધારે કહો કે આપેલા વાક્યો સાચા છે કે ખોટા. અહીં ઉદાહરણમાં આપેલું છે તે પ્રમાણે આપણે નીચે જોઈએ. નંબર એક, મયુરને દસ વાક્ય લખતા દસ મિનિટ થાય છે, જ્યારે અલ્પેશને આઠ મિનિટ અને ઈવાને નવ મિનિટ. તો લખવામાં ઈવા સૌથી ઝડપી છે, ખોટું. લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે, ખોટું. અલ્પેશ કરતાં ઈવા ઝડપી છે, ખોટું. ત્યાર પછી નંબર બે, એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ એક ચમચી, જિજ્ઞાએ ચાર ચમચી અને સંજ્ઞાએ બે ચમચી ખાંડ નાખી. તો પ્રજ્ઞાનું શરબત માપસરનું ગળ્યું છે, ખોટું. જિજ્ઞાનું શરબત ફીકું અને મોળું હશે, ખોટું. સંજ્ઞાનું શરબત માપસરનું ગળ્યું બનશે, ખરું. સંજ્ઞાનું શરબત સૌથી ગળ્યું હશે, ખોટું. ત્યાર પછી નંબર ત્રણ, ભીમ એક સાથે વીસ, અર્જુન યુધિષ્ઠિર પાંચ પાંચ અને નકુલ સહદેવ બે બે લાડવા ખાઈ શકે. તો પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો, ખરું. અર્જુન કરતાં સહદેવ વધારે લાડવા ખાતો, ખોટું. નકુલ સૌથી ઓછા લાડવા ખાતો, ખોટું. યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા, ખરું. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણના ભાગ નંબર ત્રણ સાથે.